અત્યારે ગુજરાતમાં લગભગ 12,000 જેટલા ગામડાઓ દર્શાશે, સમસ્ત સૌરાષ્ટ્ર, તમામ શહેરી વિસ્તાર, કચ્છ અને ઉત્તર ગુજરાતનો તમામ વિસ્તાર 4-4 દિવસે પણ પીવાનું પાણી નાગરિકોને મળતું નથી. જે નાગરિકોએ ભાજપની સરકાર બને માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને જે કમળ ઉપર મતદાન આપ્યું છે, પસ્તાય છે આજે. અને આ ધ્યાનમાં રાખીને અમે ગુજરાતની ભાજપની સરકારે જે નર્મદા યોજના ને એમાં જે ગરબડો કરી, જે બોરી બંધ ને એમાં જે કરપ્શન કરેલું, સુજલામ સુફલામનું પાણી જે કંઈ દરિયામાં વહ્યું છે એના બદલે એમાં નાખવાનું હતું, જેમાં કરોડો રૂપિયાના સીએજીના આક્ષેપો છે, આ બધું જે અણઘડ વહીવટ થયો અને પરિણામે લોકો તરસે મળે છે, માટે થઈને આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લગભગ કચ્છમાંથી અમે એક નારાયણ સરોવરથી જળયાત્રાનું આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ. વિધાનસભા ચાલુ હશે એના પછી શુક્ર શનિ રવિ અને એના પછી કાયમ માટે આખા વિસ્તારમાં બધે ફરી વળાય એનું પ્લાનિંગ કરીને, જળ પાણી કેમ સરકાર આપી શકતી નથી, નર્મદા યોજના કેમ પૂરી કરી નથી, 2006માં જે પૂરી થઈ ગઈ એ 2012માં પણ એનું ઠેકાણું નથી, આવા અનેક પ્રજાજીવનને લગતા મહત્ત્વના પ્રશ્નોની વાત લઈને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં જળયાત્રાનું આયોજન કરવાનું વિચાર્યું છે. લગભગ માર્ચ મહિનાની શરૂઆતમાં થશે. બાપુ, સાધુ સંતો દ્વારા પીએમ નરેન્દ્ર મોદીની જાહેરાત થવાની જ આવતીકાલે, તમે શું કહેશો? થી સાધુ સંતોનું કામ અગર કોઈ પાર્ટીની વકીલાત કરવાનું હોય તો એ પાર્ટીનો ખેસ ખભે પહેરી લેવો જોઈએ. ઘણી વખત ક્યાંક પૈસો બોલતો હોય છે એવું આપણને લાગે તો ક્યાં આની પાછળ કોઈ વીએચપીના એવા આગેવાનો તો નથી કે જેમના પરિવારના લોકોનું હિત ગુજરાતના સરકારમાં ઉદ્યોગ ધંધામાં સંકળાયેલું હોય અને બાયધીએ વીએચપીના મોટા આગેવાન બનીને આ હિતોનું જે આપતા હોય વર્તર, આવી રીતે હું એમ માનું છું કે આવી ગરબડોનું મને આધણ દેખાય છે. અને સાધુ સંતોનું આ કામ નથી, એમનું કામ ધર્મનું છે. નાગરિકોને સારું ધર્મનું જ્ઞાન આપવું જોઈએ, રાજકીય પાર્ટીઓનું જ્ઞાન આપવાનું એમનું કામ નથી, છતાં એ આપે તો આપે, એમનું આ વિચારે જે કંઈ કરવું હોય. બાપુ, લોકાયુક્ત સામે જે કંઈ ભૂતકાળમાં ભ્રષ્ટાચારના જે આક્ષેપો થયા છે અને એમની 7 તપાસ પણ નિમાયું છે, વિધાનસભાના ફ્લોર ઉપર તો લાવીશું, પણ સરકારે એવી કઈ ચોરી છુપાવવાની, એવો કયો ભ્રષ્ટાચાર છાવરવાનો છે જેથી કરીને રિવ્યુ પિટિશન કરવી પડે? ગુજરાતની પ્રજાના કરોડો રૂપિયાનું આદરણ એક વખત ગુજરાત હાઈકોર્ટમાં સરકાર હારી જાય, સુપ્રીમમાં હારી જાય, વળી રિવ્યુ પિટિશન. દિલ્હી ભાજપ જુદું કે ગુજરાત ભાજપ ને ગવર્મેન્ટ જુદું કે, અને પ્રજાના વકીલોની પાછળ કરોડો રૂપિયા ટાઈમ પાસ કરવા સિવાય કંઈ નથી. એનો મતલબ કે ભારતીય જનતા પાર્ટીએ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર છાવરવાના છે. એ છાવરવા માટે લોકાયુક્ત ચાર્જ ન લે માટે મોડું થાય એનું આ નાટક માત્ર છે. જાડી ચામડીની આ સરકાર થઈ ગઈ છે, એને શરમ આવવી જોઈએ પ્રજાના પૈસાનો દુરુપયોગ કરતા, જેથી કરીને રિવ્યુ પિટિશન છેના માટે. અને એ એ એ બહુ આવે છે કરપ્શન આપણને, એમને બહુ છુપાવવાનું છે, ઘણું છુપાવવાનું. જે દિવસ પસાર થાય એ 5 વર્ષમાં ઓછો થાય, એનો અર્થ કે એક દિવસે કરપ્શન કર્યું છે એમને, એ કરપ્શનના દિવસો ઓછા થાય તો ઓછું હાથમાં આવે. આ લોજિક સિવાય બીજું મને બહુ દેખાતું નથી. આમ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થયું છે, શું કે આવશે બધું કહેશે, મને બહુ વિગત નથી માહિતી. સર, એક ચીજ કે નરેન્દ્ર મોદી કો લેકર કે બીજેપી મેં દો ફાડ હો રહા હૈ, કોઈ બીજેપી કા મામલા હૈ.